નમસ્કાર. આજે આપણે ઋતુના બેઝિક નિયમોને સમજીશું અને દરેક ઋતુની અંદર કયા પ્રકારના ભોજન લેવા જોઈએ અને ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે કઈ આપણી ઋતુ, જે આપણી સનાતન પરંપરા દ્વારા જે ઋતુ આવે છે, જે ઋષિ ચરકે અને જે ઋષિ શિશ્રુતે આપણને સમજાવી છે, એ ઋતુ અત્યારે આધુનિક જમાનાની અંદર કેવી રીતે ગોઠવાયેલી છે તેને સમજીએ અને ભોજન કયા પ્રકારનું લેવું જોઈએ તે સમજીએ. જ્યારે ઋતુ આપણા આપણે હેમંત ઋતુ ચાલતી હોય, શિશિર ઋતુ ચાલતી હોય અને વર્ષા ઋતુ ચાલતી હોય, ત્યારે ત્યારે મધુર, આમ્લ, લવણ, રસનું સેવન કરવું જોઈએ. મધુર એટલે મીઠા, આમ્લ એટલે ખાટા અને લવણ એટલે ખારા બધા ભોજનો લેવા જોઈએ. મધુર એટલે વિવિધ પ્રકારના ગળ્યા ખોરાક, જેમ કે આપણે કેળા ખાઈ શકાય, ગોળ ખાઈ શકાય, સાકર ખાઈ શકાય, આ મધુર ફળ કહેવાય, વગેરે વગેરે. આમ્લ એટલે ખાટા, એટલે આપણે કરમદા ખાઈ શકાય, એટલે આપણે ખાટા પદાર્થના કોઈ પણ કમરક ખાઈ શકાય. પછી આપણે કોઈ પણ ખાટો પદાર્થ એટલે આથાવાળી વસ્તુ એટલે અથાણાઓ ખાઈ શકાય. લવણ એટલે ખારા, એટલે છાશ પી શકાય. પછી આપણે કોઈ પણ ખારી વસ્તુઓ બનાવીને ખાઈ શકાય, એટલે આથીને મૂકેલી વસ્તુઓ, જે મીઠામાં આથીને મૂકેલી વસ્તુઓ હોય, જેમ આપણે ઘણીવાર આંબળા, હળદર એ બધું આથતા હોઈએ, એવી વસ્તુઓ ખાઈ શકાય. ગ્રીષ્મ ઋતુ દરમિયાન મધુર રસ ખાવો જોઈએ, એટલે ગ્રીષ્મ ઋતુ જ્યારે ચાલતી હોય ત્યારે મીઠો આહાર ખાવો જોઈએ, ગળ્યા ખોરાક ખાવા જોઈએ. શરદ ઋતુ દરમિયાન મધુર, તીખો અને કડવો ખોરાક ખાવો જોઈએ, એટલે મધુર, તિક્ત અને કષાયમ ખાવું જોઈએ. મધુર એટલે મીઠું, તિક્ત એટલે તીખું અને કષાયમ એટલે કડવો ખોરાક ખાવો જોઈએ. મધુરમાં મેં તમને કહ્યું તે પ્રમાણે તીખાની અંદર આપણે મરચાં કન્ઝ્યુમ કરી શકાય, તીખાની અંદર આપણે કોઈ પણ તીખો રસ, જે મરી છે, જેમ આદુ છે, જેમ સૂંઠ છે, જેમ લીલા મરચાં છે, એ પ્રકારના તિક્ત રસો આપણે લઈ શકાય. આ જાણકારી તમને ખૂબ લાભપ્રદ રહેશે. આ વિડીયોને સેવ કરી રાખજો. આવતા વિડીયોની અંદર બીજા નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી હું વિરામ લઉં છું. તાજા માજા રહેજો. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઈક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.